મારા લગ્ન પહેલા મારી ભાભીએ મારી સાથે મનાવી સુહાગ રાત અને મને શીખવાડ્યા એવા દાવ કે મોજ પડી ગઈ અને એક કલાક સુધી બાથરૂમમાં અમે એવું કર્યું કે શું વાત કરું તો ચાલો કહાનીની શરૂ કરીએ મિત્રો મારું નામ હિરેન છે અને મારી ઉંમર 25 વર્ષની છે હું એકદમ ફિટ દેખાતો છોકરો છું અને ગામડામાં રહેવાને કારણે હું એકદમ સાદો છોકરો હતો આ કહાની મારા લગ્ન પહેલાની છે શહેરમાં મારા પિતરાઈ ભાઈના લગ્ન થયા હતા તેમની પત્ની એટલે કે પ્રિયા ખૂબ જ સુંદર હતી એનો રંગ દૂધ જેવો સફેદ હતો અને એ સિટીની રહેવાસી હતી અને મારો ભાઈ ગામડાનો રહેવાસી હતો મેં એને લગ્નમાં જોયા હતા મારા પિતરાઈ ભાઈ મોટા ભાગે તેના કામ માટે ઘરની બહાર રહેતો હતો અને મારા ભાભી મારી કાકી સાથે રહેતા હતા તેનું ઘર મારા ઘરની બાજુમાં હતું ભાભી શરૂઆતથી જ મારી સાથે ખૂબ જ ખુલ્લા હતા તે મારી સાથે ખૂબ મજાક કરતી હતી પણ મારા શરમાવ સ્વભાવને કારણે હું તેની સાથે વધારે વાત કરી શકતો ન હતો આ દરમિયાન મારા પરિવારના સભ્યોએ મારા લગ્ન નક્કી કર્યા પરિવારના સભ્યોને છોકરી ખૂબ જ પસંદ પડી અને તેઓ સંબંધ નક્કી કર્યો સાંજે જ્યારે હું મારી ભાભીને મળ્યો ત્યારે તેણે મને છોકરી વિશે કહ્યું કે તારું નસીબ ખુલ્યું છે તને બહુ જ સારી પત્ની મળી છે અને ભાભી કહેવા લાગ્યા તે મારા કરતાં વધારે સુંદર છે અને મસ્ત પણ છે ત્યારે મેં શરમાતા પૂછ્યું કેવી રીતે ત્યારે ભાભીએ જવાબ આપ્યો કે લગ્નની રાતે તને આપોઆપ ખબર પડી જશે લગ્નની રાતના નામથી હું થોડો નર્વસ થઈ ગયો એ જોઈને એ મારી સાથે મજાક કરવા લાગી જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવી રહ્યો હતો એમ એમ મારી નર્વસ વધતી જતી હતી જે મારી ભાભી સમજી ગઈ હતી એક દિવસ હું તેના ઘરે ગયો ત્યારે તે ત્યાં એકલી હતી ત્યારે તેણે મને પૂછ્યું કે તું આટલો ઉદાસ કેમ છે કદાચ ભાભી મારા મનની બધી વાત સમજી રહી હતી પરંતુ તે મારી સમસ્યાઓ મારા મોઢેથી સાંભળવા માંગતી હતી પરંતુ સંકોચને કારણે હું મારી ભાભી સાથે વાત કરી શકતો ન હતો ત્યારે ભાભીએ કહ્યું કે શરમાશો નહીં મારી સાથે ખુલ્લીને વાત કરો ત્યારે મેં ભાભીને આખી વાત કહી જે સાંભળીને ભાભી હસવા લાગ્યા અને મને કહેવા લાગ્યા કે તારે ટ્રેનિંગ જોઈતી હોય તો કહે અને મેં પણ હા પાડી અને ભાભીની સામે જોવા લાગ્યો ભાભીએ તેની સાડીનો પલ્લું કાઢી નાખ્યો અને તેના સુંદર ફુગ્ગાને જોવા લાગ્યો મને તે જોવાની ખૂબ મજા આવી પછી ભાભી મારી નજીક આવ્યા અને મારા ગાલ પર ચુંબન કર્યું અને પછી મને બેડરૂમમાં લઈ ગયા અને પછી ભાભીએ મને એવું કરાવ્યું કે હું થઈ ગયો પાણી પાણી અને પછી તો ભાભીએ મારા લગ્ન સુધી મને ટ્રેનિંગ આપી અને પછી થયું એવું કે શું વાત કરું અને જે થયું એ હું તમને મારી કહાનીના બીજા ભાગમાં જરૂર જણાવીશ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને બીજો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો